થોડા સમય પહેલાંની વાત છે, 50 વર્ષના એક દર્દી મારી પાસે આવ્યા અને થેલીમાંથી રિપોર્ટ કાઢતી વખતે રિપોર્ટની સાથે ગુલાબ થેલીમાંથી જમીન પર પડ્યું. એ ગુલાબ એમણે તરત ઊંચકીને પોતાના ખિસ્સામાં નાખી દીધું. આ ઘટના મેં જોઈ એટલે મેં એમને મજાકમાં કહ્યું કે સમબડી ઇઝ ગોઈંગ ટુ બી લકી ટુડે, કોઈક એવી નસીબદાર વ્યક્તિ હોવી જોઈએ જેને આજે આ ગુલાબ મળવાનું છે. આ સાંભળીને એમની આંખમાં પાણી આવી ગયા. મને કે સાહેબ, એ નસીબદાર વ્યક્તિ હું પોતે જ છું. આ ગુલાબ મેં મારી પોતાની જાતને આપવા માટે લીધું છે. આજે મારો જન્મદિવસ છે. મારા દીકરાઓ અમેરિકા છે. થોડા સમય પહેલાં મારા પત્ની પણ અવસાન પામ્યા એટલે મને ગુલાબ આપવાવાળું હવે કોઈ નથી. એટલે હું પોતે જ મારી જાતને ગુલાબ આપું છું. આખા ઘરમાં હું એક જ છું પણ હું એકલો નથી. ક્યાં વાત. મને ઘણીવાર એવું લાગે છે કે આ પૃથ્વી પર આઈ લવ યુ કહેવા માટેનું શ્રેષ્ઠ સ્થળ અરીસો છે. આપણી જાત સિવાય આપણે બધા માટે સમય કાઢી લઈએ છીએ. કમનસીબે આપણી સુંદરતા આપણી વિશેના અન્યના અભિપ્રાયોથી નક્કી થતી હોય છે. આપણી જાતને સુંદર કહેવડાવવા માટે આપણે કેટલા બધા લોકો પર ડિપેન્ડન્ટ હોઈએ છીએ. જાતને પ્રેમ કરવા માટે આપણે કોઈના સર્ટિફિકેટ્સની જરૂર નથી. આપણી સજ્જનતા અને આપણી સુંદરતા આપણા પોતાના અભિગમથી નક્કી થતી હોય છે, આપણા વિશેના અભિગમથી, અન્યના અભિપ્રાયથી નહીં. બીજાના અભિપ્રાય પર જિંદગી જીવવી એ સ્વાસ્થ્ય માટે તમાકુ જેટલું જ હાનિકારક છે. ઇન્વેસ્ટમેન્ટ કરવાની સૌથી સારી જગ્યા આપણી પોતાની જાત છે. જ્યારે કોઈ આપણને ઓળખતું ન હોય, કોઈ પ્રેમ ન કરતું હોય, કોઈને આપણામાં ઇન્ટરેસ્ટ ન હોય, એ જ સાચો સમય છે આપણી જાતમાં રોકાણ કરવાનું. એકવાર જાત સાથે ડેટ પર જઈએ, એને માસ્ટર ડેટિંગ કહેવાય છે. એક ગુલાબ લેતા જઈએ, ગીતો સાંભળતા સાંભળતા લોંગ ડ્રાઈવ પર નીકળીએ, દરિયા કિનારે પહેલાં ડૂબતા સૂરજને જોઈને આપણી જાતમાં કશુંક ઉગાડીએ, આપણા પોતાના પ્રેમમાં પડીએ. મુસાફરીનો એ શ્રેષ્ઠ તબક્કો છે જ્યાં સફર અવિરત ચાલ્યા કરે અને પહોંચવાનું ક્યાંય પણ ન હોય. આપણા દરેકમાં એક એવો જણ વસે છે જે બહુ જ ટેલેન્ટેડ છે. એક એવો જણ જે નિશ્ચય કરી લે તો કોઈ પણ લક્ષ્ય મેળવી શકે છે. એક એવો જણ જેના માટે કોઈ કામ અશક્ય નથી. બસ એને આપણે શ્રદ્ધાની જરૂર છે, એને આપણા ભરોસાની જરૂર છે. સેલ્ફીમાં અવારનવાર સાથે હોવા છતાં પણ જાતને મળવાનો અવસર આપણને ક્યારેય મળતો નથી. આપણે ઈશ્વરનું એક એવું ઓરિજિનલ સર્જન છીએ કે જેની ફર્સ્ટ કોપી કે ડુપ્લિકેટ ક્યારેય નહીં બને. આપણી આસપાસ રહેલા અસંખ્ય અવાજો અને ઘોંઘાટથી ઘેરાયેલા આપણને આપણી સૌથી નજીક રહેલો અવાજ જ નથી સંભળાતો. એકવાર ટ્રાય કરીએ. કાનમાં લગાવેલા ઇયરફોન્સ કાઢીને આપણા હૃદય પર રાખેલા સ્ટેથોસ્કોપના ઇયરફોન્સ એકવાર લગાડી જોઈએ. આપણું હૃદય ધબકતી વખતે દરેક ક્ષણે દરેક પળે આપણને આઈ લવ યુ કહી રહ્યું છે. આપણી સામે રહેલી પરફ્યુમ્સની બજારમાં મોહી પડવાને બદલે આપણી જાતમાં રહેલી અત્તરની સુવાસને ઓળખવાનો પ્રયત્ન તો કરીએ. સૂરજના પ્રભાવમાં આવ્યા વગર આપણે દરેકે આપણું વ્યક્તિગત અજવાળું લઈને ચાલ્યા કરવાનું છે. જિંદગી ખૂબ સુંદર છે અને આપણે જિંદગી જેટલા જ સુંદર છીએ.